दिकरी तो टेको छे, दिकरी तो दोस्त छे, दिकरी जा होय ए फळिया मा मौज छे। उड़े पटकाय फरी उड़े छे हाम थी प्रेम मा पाड़े तो शू पप्पा प्रेम मा पाड़े तो जाए छोकराओ काम थी। વાળો સમજે તે માણસ છે, રંગ સાહસ નો આખો માં ભરીયો, રંગ સાહસ નો આખો માં ભરીયો, દીકરી વાલનો દરિયો, દીકરી વાલનો દરિયો, દીકરી વાલનો દરિયો। મેં જ્યારે ટીમ મેળાનું ફોર્મ ભર્યું ત્યારની ને આજની પરિસ્થિતિ જો વિચારું તો એમાં બહુ ફરક હતો, ને સૌથી વધુ ફરક મારા પપ્પાની તબિયતમાં, ને એ છતાં પણ તેઓ મારા માટે લથડિયા ખાતા ભટકતા ફુદીનો લેવા બજારમાં ગયા, એક્સિડન્ટ થતા થતા પણ રહી ગયો, પણ ફુદીનાની થેલી એમને હાથમાંથી ના છોડી, ને ત્યારે જઈને હું બનાવી શકી મિન્ટ ટીકાવા। આજે આ ટીમ મેળામાં હું જે કંઈ પણ કરી શકી છું એ ફક્ત ને ફક્ત મારા પપ્પાના કારણે, મારા પરિવારના સપોર્ટને કારણે કરી શકી છું। ગુલાબ, ઉત્કર્ષ, રૂપેશજી, તમારા બધાના સપોર્ટને કારણે કરી શકી છું, તો આપણા બધા માટે, સેજલ માટે અને મોહન એન્ડ ડોટર્સ માટે, હે પેપ ઉરે, હે પેપ ઉરે, હે પેપ ઉરે, હે પેપ ઉરે। મિત્રો, મને ખબર છે અત્યારે તમે બધા ખૂબ જ આનંદના મૂડમાં છો, પણ તમારા એ આનંદમાં બમણો વધારો થાય એવી એક ખુશખબરી હું તમને લોકોને આપવા માંગુ છું। હમણાં થોડી વાર પહેલા જ મને સ્વાદિષ્ટ કંપની તરફથી એક ફોન આવ્યો। આ મેળાની જે આયોજક કમિટી છે એ બધાએ મળીને નક્કી કર્યું છે કે આજના ટી મેળામાં મોહન એન્ડ ડોટર્સે જે ટ્રોફી ટી બનાવી હતી એ ટીને બેસ્ટ ફ્યુઝન ટી તરીકે સિલેક્ટ કરવામાં આવી। અને એ ટ્રોફીને મોહન એન્ડ ડોટર્સ નામની પેટર્નની સાથે જ માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે। કોંગ્રેચ્યુલેશન, એ જ નહીં વાત મારો છે, કારણ કે મેં એક લંગડા ઘોડા ઉપર દાવ લગાડ્યો,
બેટા મૂર્ખો તું નથી, મૂર્ખો હું છું. હું મૂર્ખો, હું મૂર્ખો. લોબો, અરે આ તમે શું કરી રહ્યા છો? રેવા દો ને. પા તમે તો ગઈ ગો. પણ પપ્પા કે પપ્પા વાળી બા કોઈને વચ્ચે બોલવાની જરૂર નથી. પણ એ દીકરા મને ગમતું નથી. આ માસુભાઈ ને આમ ચમચાગીરી કરવાની. હે પ્રભુ, પ્રભુ મારા ગુરુદેવ, આવું બધું કરવું મને ગમતું નથી. તારી માટે કરું છું કે ઘરમાં બે પૈસા આવે ને તું સેટ થઈ જાય. અને આના કરતા સવાઈ નીકળી કોણ? ટોલી ખુશબુડી. ખુશબુ નો શું વાત? ઉત્કર્ષ જ આવે તો ખંડખોદ કરવા. ઉત્તર જવાબ આપતો જ નહીં તું. અરે મૂર્ખ, બહાર થી ચા મંગાવવાની બુદ્ધિ ચાલે છે, હે? પણ ઈ ચા ના ભીડ ફાડવાની બુદ્ધિ કોણ લાવશે તારો બાપ? અરે બસ કર રાઘવ, પહોંચ્યો. મેળો પતી ગયો ને તો ભૂલી જાય પૈસા બધું. મહેનત તો કરી તીરે છોકરા એ. બીજી વાર આવી ભૂલ નહીં કરને લાલા. હા બા, એ હા બા. અને ભૂલ નું કેવાય ડૂબા, અને ભાંગરો વાટ્યો કેવાય. અને ના, એક વસ્તુ સમજ, જીવનમાં તક છે ને વારંવાર નથી મળતી. જ્યારે મળે ને ત્યારે આમ કરીને એને પકડી લેવાની હોય. અને બા, મને તો એવો લાગે છે આપણે એ એક કક્ષાનો મૂર્ખો છે કે આને થાળી ભરીને ખાવાનું આપીશ ને તોય ભૂખ્યો રહેશે. ને કેમ ખબર છે? મને કોઈ કોળીયો નો ભરાયો. બસ બહુ થયું. હું એટલે આપી જ દે. અરે છોકરા રે, ઇનામ તો મળી જ ગયું તો કે નહીં? છેલ્લી ઘડીએ અણુડી આડી ફાઈતી એમાં મારા તારોડાનો શું વાત? ના ના બા, વાત આનો કઈ છે નહીં. વાત મારો છે કે અણુ કેતો તો તને. હે બેટા, પ્રેક્ટિસ કર, ચા બનાવવાની પ્રેક્ટિસ કર, કંઈક નવું બનાવ. પણ ના, આ સાહેબ શું કહેતા હતા? ખુશબુ છે ને, ખુશબુ બધું સંભાળી લેશે. અરે તારી ખુશબુડી તાવ કરતા વહેલી ભાગી ગઈ ત્યાંથી. એટલે જ કહેતી હતી રાહુલ, તારી બહેનોની ઈર્ષ્યા કરવા કરતા એ લોકો પાસેથી મહેનત કરવાનું શીખ. એ બીરબલની બેન, મૂંગી રે મૂંગી. હા એવા તો ને બા, એ શું કામ મૂંગી રહેશે? હે એના ગમતા લોકો જે જીત્યા છે નોય. પપ્પા હું કરું બેસી છું ને હું ભણ જેવી. હાલ પ્રભુ, આજે મને વિશ્વાસ આવી ગયો. તમારા ઘરે દેર છે, અંધેર નહીં. બસ હવે આવી જ રીતે મોટા ભાઈના ખોવાયેલા 5 લાખ રૂપિયા પણ મેળવી આપજો. મળી ગયા, મળી ગયા, મળી ગયા. તેજ દીદી, 1 લાખ રૂપિયા અને ટ્રોફી બંને આપણને મળી ગયા. એ કિંજલ, ગુલાબ, મમ્મી, ઉભા જશો, અહીંયા આવો જલ્દીથી. ભાઈઓ ઓર બહેનો, મોહિત, ડન ડન. પેલા મને ટ્રોફી આપ, ટ્રોફી આપ. ઓકે, તો ભાઈઓ અને બહેનો, આજની આ ટ્રોફી ના એટલે કે આજના આ ટી મેળાના વિજેતા છે મોહન એન્ડ ડોટર. આજની આ ટ્રોફી જાય છે મિસ કિંજલ ભટ્ટને. તો ટીચર્સ ફોર મોહન એન્ડ ડોટર્સ. હિપ હિપ હુરે, હિપ હિપ હુરે, હિપ હિપ હુરે. સુતા છે બાકી તેજલ, તું આવ ને, મારે તારી સાથે વાત કરવી છે. અને પૂછવું છે કે તે રાજકોટ જઈને શું શું કર્યું? રાજકોટમાં ધ્યાન કોનું હતું? મને તો બસ એમ જ થયા કરતું હતું કે ત્યાં ટી મેળામાં શું ચાલી રહ્યું હશે. અરે હું તમને કહું છું કે ટી મેળામાં શું શું થયું. જો સૌથી પહેલા તો પપ્પા ખોવાઈ ગયા, એટલે વારે ઘડીએ ફોન પર ફોન. હલો પપ્પા મળ્યા? હા નહીં?
ને પછી છેલ્લે જ્યારે પપ્પા મળી ગયા તો વેનિલા એસેન્સ ખોવાઈ ગયું ને એના પછી રાહુલભાઈ ટી મેળામાં જીતવાને લાયક જ ના રહ્યા પણ સેજલ દીદી સાચું કહું ને તો અમે છે ને તમને અહીંયા બહુ 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 મિસ કર્યા ને સૌથી વધારે તો ત્યારે જ્યારે કિંજલ પપ્પાને શોધવા બહાર નીકળી પડી હતી પણ પછી પપ્પા મળ્યા ક્યાંથી ઉત્કર્ષ જોયા રસ્તા પર તારા પપ્પાનું તો ધ્યાન જ નહોતું એક ગાડી એમને ઉડાડીને જતી જ રહ્યો તો ભલો થતો ઉત્કર્ષ નું કે એમણે એને છેલ્લી ઘડી આવી ને બચાવી લીધા ને મજાની વાત તો એ છે કે પપ્પાએ ઉત્કર્ષને માફ કરી દીધો છે શાંતિલાલ શાહ બીજું શું બાકી જો આપણે ઈચ્છત તો માસુક અંકલની ઓળખાણનો ફાયદો ઉપાડી શક્યા હોત ને પણ સેજલ દીદી એ વિચારીને અહીંયાથી ચાલ્યા ગયા કે કદાચ એમના અહીંયા રહેવાને કારણે માસુક અંકલની દાનત અને કિંજલની આવડત પર કોઈ શંકા ના કરે હે ને હાશ મતલબ મારો રાજકોટ જવાનો નિર્ણય બરાબર સાબિત થયો હા પણ પપ્પાની તબિયત બિલકુલ બરાબર નથી આજકાલ એ બધી જ વસ્તુઓ ભૂલવા લાગ્યા છે ડોક્ટર પણ કહે છે કે પપ્પાના મગજના બધા જ રિપોર્ટ્સ નવેસરથી કરવા પડશે ને પેલા કાંતિભાઈ વાળી વાત એ તો તને ખબર પડી ને ચિંતા નહીં કર મને લાગે છે કે ધીરે ધીરે બધો જ પ્રોબ્લેમ સોલ્વ થઈ રહ્યો છે તું જો ને હજુ આપણે વીસીના બે હપ્તા ભરવાની પણ પ્રોબ્લેમ હતી ત્યાં આપણને ભગવાને 1 લાખના સ્વરૂપમાં 8 હપ્તાની પ્રોબ્લેમ સોલ્વ કરી આપી 8 હપ્તાની તો ખબર નહીં પણ પપ્પાના ઈલાજની તો ખરી છે બાકી મેં કાંતિભાઈને ફોન કરીને કહી દીધું છે કે આવતીકાલે સવારે પૈસા લેવા માટે આવી જાય અને એ પણ પપ્પા દુકાને આવે એની પહેલા અરે જવા જ નહીં બધી માતા ગુટ તો આપણે રાજકોટના પેંડા ખાઈએ ચલો લ્યો સેજા દીદી તમે જ લાવ્યા છો ને ખાઓ લે અરે મમ્મા તો બોલો 3 4 4 મોહન એન્ડ ડોટર હિપ હિપ હોરે હિપ હિપ હોરે હિપ હિપ હોરે મને સમજાતું નથી રૂપેશ કે હું તને કયા શબ્દોમાં થેન્ક યુ કહું એ આ તો નહીં કે ને નેમ પણ હસબન્ડ વાઇફ માં થેન્ક યુ થોડી કહેવાય હસબન્ડ વાઇફ રૂપેશ પેલા દિવસે મિસિસ રૂપેશ અને આજે સીધું હસબન્ડ વાઇફ હવે એ તો તારે ઉલટી કરતા પહેલા વિચારવું જોઈએ તો તને રૂપેશ શું કઈ પણ ગાંડા કોઈ આપણી વાતો સાંભળતું હશે ને તો ચોક્કસ એમ કહેશે કે આ બંને નક્કી પરણી જ ગયા છે કરેક્ટ એ ઉત્કર્ષ દૂર બેસ ને રૂપેશ ઉત્કર્ષની સામે આ બધી વાતો કરી રહ્યો છે હેલો રૂપેશ બોલ ને બોલતો કેમ નથી ઉત્કર્ષ છે ત્યાં સેજલ તે મને ગાંડો સમજો છે અરે ઉત્કર્ષ અહીંયા નથી હું મજાક કરું છું અને હા મેં જો તારે ઉત્કર્ષને થેન્ક યુ કહેવું હોય ને તો પછી ફોન કરજે કારણ કે હું આટલો જલ્દી ફોન મૂકવાનો નથી રાજકોટની બધી દૂરી વસૂલ કરવાનો છું હા બાબા કીધું ને ગુડ નાઈટ એ જરાય નહીં જ્યાં સુધી તું મારા સવાલનો જવાબ નહીં આપે ત્યાં સુધી હું ફોન મૂકવાનો નથી ચલ બોલ કેટલા બાળક જોઈએ છે રૂપેશ મને નથી ખબર ઓકે તો પછી ક્રિકેટ ટીમ પર ડન કરું રૂપેશ જો જો હવે તે 11 બાળકોની વાત કરી છે ને તો તો હું રાજકોટ ટૂરની વાત કરવાનો શરૂ કરી દઈશ હા જે તને જરાય નથી ગમતી સારું સારું બસ તો પછી આપણે બે અને આપણા બે
હવે તો ચાલશે ને? સારું, હું ફોન મૂકું છું હવે, ચલ બાય. હલો, સાવ વાઇડો જ છે. કેમ ફોન મૂકવાની બહુ ઉતાવળ છે ઉત્કર્ષ? નહીં તો, બાકી તો મને બરાબર ખબર છે કે તે મને થેન્ક યુ કહેવા માટે જ ફોન કર્યો હશે. તારી મદદ કરવા બદલ, મેલાનું ફોર્મ લાવવા બદલ અને મોહન અંકલને શોધવા બદલ, બરાબર ને? ને રાહુલનો ભાંડો ફોડવા માટે પણ. જોયું, ભૂલી ગયો તો ને? ઓહો, બરાબર ના કાન પકડ્યા છે તાપીનગરની રાણીએ. બાકી તો થેન્ક યુ હું તને કહેવા માંગુ છું કિંજલ, જો તે આ ટી મેળામાં ભાગ ના લીધો હોત તો હું મોહન અંકલને બચાવી જ ન શક્યો હોત અને અંકલે મને માફ પણ ના કર્યો હોત. હા, એ તો છે. બાકી તો આ પોસ્ટર પ્રકરણ પછી આપણે એકબીજા સાથે બરાબર વાત જ ક્યાં કરી હતી? એટલે આજે તને કહું છું કિંજલ કે આ બધામાં ક્યાંય પણ તને એવું લાગ્યું હોય ને કે વાત મારો છે તો મને માફ કરજે. તો દોસ્ત પણ કહે છે અને પાછો માફી પણ માંગે છે. ચલ હવે આ બધું છોડ અને હા, હવે જલ્દીથી દુકાને ચા પીવા આવી જજે. એટલે મારા કારણે તારું માર વાળું પ્રકરણ ને તારા કારણે મારી બદનામી વાળું પ્રકરણ બંને ફિટરસ થઈ જાય. ચલ મૂકું છું, ગુડ નાઈટ. ઓકે, ગુડ નાઈટ. તમને પગમાં માલિશ. માલિશ નહીં. કેમ બેટા? ઓહો, બેટા. પણ કેમ? ઓહો, બેટા. બસ વાહ, એવું નેમ મારો ઓર્ડર છે. બસ વાત શું છે આ બધું પપ્પા? બેટા, આજે હું તને માથામાં તેલ નાખી આપીશ. ના ના પપ્પા, મને તેલ આપો. ખાયું ને? નહીં. આપો ને. અરે ખબર છે તને બેટા, તું નાની હતી ને ત્યારે કેતી મમ્મી નહીં પપ્પા તેલ નાખી આપે, યાદ છે ને? બેટા તને ઇનામમાં શું આપું? ઇનામ? કવે આપશો? બોલ. એટલા આવો, આની બાજુમાં બેસ. આવો બોલ. પપ્પા, મને વચન આપો કે આજ પછી તમે ઘરની બહાર એકલા ક્યારે નહીં નીકળો, અને જો જવું જોઈએ ને તો ઘરનું સરનામું, મારો મોબાઈલ નંબર અને તમારો ફોન ક્યારેય નહીં ભૂલવાનો, હંમેશા સાથે જ રાખવાનો, એટલે ખોવાઈ જવાનો સવાલ જ નહીં આવે, બરાબર? ચલો હવે જઈને સૂઈ જાઓ, આવતીકાલે મારી દુકાનની ચાવી. ચાવી? કિંજલ, પપ્પાને આ ચાવી પ્રકરણનું ક્યાં કઈ ખબર છે? અને જો હવે કહીશ તો નકામું એમને દુઃખ થશે કે એમના કારણે કાંતિભાઈએ આવું પગલું લીધું. ચાવીનું શું? ના, એટલે દુકાનની ચાવી ગુલાબ પાસે છે ને, એમ કહેવા માંગતી હતી. જાઓ ને, હવે તમે બહુ થાકી ગયા છો, સુઈ જાઓ.
ફોન ફોન લઈ લે પિતા આપણા બેનો સેલ્ફી મોહન એન્ડ ડોટર બેટા તને ખબર છે ને આપણું એ સપનું છે મોહન એન્ડ ડોટર કેફે સપનું પૂરું કરીશ ને હા પપ્પા સેલ્ફી આપણા બેનો પપ્પા